નમસ્કાર દર્શક મિત્રો, સતીડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અનિતા પરમાર અને આજે હું વાત કરવાની છું ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે. આ શો સાથે જોડાયેલી ઘણી બધી જાણી અજાણી રોચક વાર્તાઓ છે જે તમે કદાચ ક્યારેય સાંભળી નહીં હોય, તો આપણે તેના વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલા હું વાત કરું આ શોના લીડ કેરેક્ટર જેઠાલાલના બાપુજી વિશે. તમને જણાવી દઈએ કે આ શોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના બાપુજીનું પાત્ર નિભાવનાર અમિત ભટ્ટ રિયલ લાઈફમાં ઉંમરમાં તેમનાથી નાના છે. બંને વચ્ચે લગભગ 5 વર્ષનું અંતર છે. સેકન્ડ હું વાત કરવાની છું કે જ્યારથી આ તારક મહેતા શો ચાલુ થયો છે ત્યારથી તેમાં પોપટલાલનું પાત્ર નિભાવનાર ભગવતી પ્રસાદ પાંડેનું પાત્ર નિભાવનાર શ્યામ પાઠકને બેચલર બતાવવામાં આવ્યો છે અને તે આજે પણ લગ્ન કરવા માટે બેતાબ છે. પરંતુ તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં શ્યામ મેરિડ છે અને તેમના 3 બાળકો છે. નેક્સ્ટ હું વાત કરવાની છું આ શોમાં સિરિયલમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર નિભાવનાર મધર ચંદરવડકર જે નિભાવી રહ્યા છે ભીડેનું પાત્ર. આ શોમાં ભીડે માસ્ટર બન્યા છે પરંતુ રિયલ લાઈફમાં મિકેનિકલ એન્જિનિયર છે અને તે દુબઈમાં પોતાની જોબ છોડીને મુંબઈ એક્ટિંગ માટે આવ્યા, પોતાનું ભાગ્ય અજમાવ્યું અને તારક મહેતા શોમાં અત્યારે ભીડેનું પાત્ર નિભાવી રહ્યા છે. નેક્સ્ટ હું વાત કરવાની છું, બહુ ઓછા લોકોને ખબર હશે કે બબીતાજી એટલે કે મુનમુન દત્તાનું પતિનું જે પાત્ર નિભાવી રહ્યા છે અય્યર એટલે કે તનુજ મહાસબદ. આ શો સાથે એક રાઇટર તરીકે તેમણે જોડાયા હતા પરંતુ દિલીપ જોશીના આઈડિયાથી તેમણે અય્યરનો રોલ પ્લે કર્યો અને સિરિયલમાં તેમણે સાઉથ ઇન્ડિયન બતાવવામાં આવ્યા છે જ્યારે રિયલ લાઈફમાં તેઓ મહારાષ્ટ્રીયન છે. તો આ એકદમ યુનિક વાત છે કે પોતે તેમણે સિરિયલની અંદર સાઉથ ઇન્ડિયન રોલ પ્લે કરી રહ્યા છે અને પોતે મહારાષ્ટ્રીયન છે. હવે નેક્સ્ટ હું વાત કરવાની છું આ શોમાં હંસરાજ હાથીનું પાત્ર નિભાવનાર એક્ટર નિર્મલ સોની વિશે. શરૂઆતમાં તેમણે આ શો છોડી દીધો હતો, ત્યારબાદ રોલને કવિ કુમાર આઝાદે નિભાવ્યો પરંતુ 2018માં કવિ કુમાર આઝાદનું નિધન થયું અને ત્યારબાદ ફરીથી તેમણે આ શોમાં એટલે કે નિર્મલ ભાઈ ફરીથી આ શોમાં જોડાયા. નેક્સ્ટ હું વાત કરવાની છું, તમને જણાવી દઈએ કે શોમાં લગભગ 3 સ્ટાર દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. તેમાં ડોક્ટર હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદ, તે સિવાય નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક અને ત્રીજા છે અરવિંદ મોરચંદે. અરવિંદ મોરચંદે જે છે એ સ્ટારના કાસ્ટમાંથી નથી પરંતુ ક્રૂ મેમ્બર છે. નેક્સ્ટ તમને જણાવી દઈએ કે 2020માં 3000 એપિસોડ પૂરા કરનાર આ સિરિયલે સૌથી લાંબા સમય સુધી ચાલનારો શો તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ શોનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. હવે બહુ ઓછા લોકો જાણતા હશે કે આ શોમાં દયા ભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીના ભાઈનું પાત્ર નિભાવનાર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી રિયલમાં તેમનો સગો ભાઈ છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આટલો જ. આપ જોતા રહો સતીડે ન્યૂઝ. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આઝાદી સમાચારોની.